नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करशुं धोरण 11 साइंस मां विषय गणित प्रकरण नंबर 2 विषय। बराबर, लास्ट लेक्चर मां आपणे उदाहरण 1 થી 3 જોયા હતા, આજ આપણે વાત કરશું ઉદાહરણ 4 થી। જો p બરાબર 1 2 તો p ક્રોસ p ક્રોસ p શોધો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને રકમ આપેલી છે p बराबर 1 2, तो p क्रॉस p क्रॉस p शोधो। हवे आपणे आ दाखलो गणवा माटे p क्रॉस p क्रॉस p ना नियम विषे जोईशुं। चालो तेरे सोल्यूशन, पहला आपणे p आपी दीधुं 1 2, p क्रॉस p क्रॉस p એટલે p गुणिया p गुणिया p ત્રણ વખત છે ગુણાકારમાં, તે મેળવવા માટે પહેલા p गुणिया p મેળવવું પડે। એટલે કે p ગુણ્યા p, p બરાબર 1 2 ગુણ્યા p બરાબર 1 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું સાદરૂપ આપીએ તો તમને સાદરૂપ આપતા આવડે છે કે નાનો કૌંસ કરી નાખનો છગડી કૌંસ, પહેલું પહેલા રે ગુણા એટલે 1 1 થઈ જાય, પછી પહેલું બીજા રે ગુણા એટલે 1 2 થઈ જાય, પછી બીજું પહેલા રે ગુણા એટલે 2 1 અને બીજું બીજા રે એટલે 2 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ નિયમ તમને ખ્યાલ જ છે કારણ કે 1 થી 3 ઉદાહરણ ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ગુણાકાર કઈ રીતે કરો, પહેલું પહેલા રે પહેલું બીજા રે બીજું પહેલા રે બીજું બીજા રે, આ રીતે નાના કૌંસમાં આપણે આપી દઈને છગડીયો કૌંસ કરી નાખવાનો। બરાબર, હવે આના પરથી p ક્રોસ p ક્રોસ p મેળવશું, તો કઈ રીતે મેળવવું, તો p ક્રોસ p મેળવી લીધું આપણે, તો કે હા શું મેળ્યું 1 1 1 2 2 1 2 2 આ p ક્રોસ p મેળવી લીધું, હજી ગુણ્યા p કરવાનો છે એટલે ગુણ્યા p એટલે કે 1 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સાદરૂપ આપીએ। ચાલો તો પેલું પેલા રે ગુણે, જો 1 1 અને 1 એટલે શું થઈ જાય છગડીયા કૌંસમાં 1 1 1, પેલું પેલા રે ગુણાનું 1 આ રે, હવે પેલું બીજા રે ગુણે બીજું શું છે 2, તો અહીંયા થઈ જાય 1 1 2, પેલું પેલા રે પેલું બીજા રે, પછી બીજું પેલા રે એટલે 1 2 1, બીજું બીજા રે એટલે 1 2 2, ત્રીજું પેલા રે એટલે 2 1 1, ત્રીજું પેલા રે કર્યો ત્રીજું બીજા રે એટલે 2 1 2। પેલું પેલા રે પેલું બીજા રે, બીજું પેલા રે બીજું બીજા રે, ત્રીજું પેલા રે ત્રીજું બીજા રે, હવે ચોથું પેલા હારે એટલે કે 2 2 અને 1 2 2 1, પછી બીજું આમાં ચોથામાં બીજું એ બીજા રે એટલે કે 2 2 2 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી ગયો p ક્રોસ p ક્રોસ p। પહેલા શું કર્યું, p આપણને આપેલો હતો, પછી p ક્રોસ p મેળવ્યું, p ગુણ્યા p લખ્યું, પેલું પેલા હારે પેલું બીજા હારે બીજું પેલા હારે બીજું બીજા હારે, હવે p ક્રોસ p મળી ગયો, p ક્રોસ p ક્રોસ p ત્રણ વખત ક્રોસમાં p છે તો એ મેળવ્યું, તો p ક્રોસ p પહેલા લખી નાખ્યું કારણ કે તે આપણે મેળવી લીધું, ગુણ્યા p કરી નાખ્યું, હવે પેલું પેલા રે પેલું બીજા રે બીજું પેલા રે બીજું બીજા રે ત્રીજું પેલા રે ત્રીજું બીજા રે ચોથું પેલા રે ચોથું બીજા રે, એ રીતે કરીને નાના કૌંસમાં આપી દે, અલ્પ વિરામ મૂકીને છગડીયો કૌંસ વડે પેક કરી દો, આપણો p ક્રોસ p ક્રોસ p ત્રણ વખત ક્રોસમાં p આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આ ઉદાહરણ 4 આપણું પૂરું થઈ ગયું। ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2.1 વિશે જોઈશું। સ્વાધ્યાય 2.1 વિશે સ્વાધ્યાય 2.1 માં વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આપેલી છે કે પેલું એમાં પેલો દાખલો, જો x ના છેદમાં 3 વત્તા 1 અલ્પવિરામ y માઇનસ 2 બાય 3
કાઉસ પૂરો બરાબર બીજા કાઉસમાં પાંચના છેદમાં ત્રણ અલ્પવિરામ એકના છેદમાં ત્રણ તો એક્સ અને વાય શોધો તો એક્સ અને વાય શોધો બરાબર વિદ્યાર્થી મિત્રો આ રકમ છે પહેલા દાખલા હવે આવું આપણે ઉદાહરણ એકમાં ભણી ગયા જો અહીંયા શું છે આ ક્રમયુક્ત જોડ છે આ પહેલી અને આ બીજી આ બે ક્રમમાં એક જોડ આપેલી છે એમાં અહીંયા પહેલી અને બીજી આ ક્રમયુક્ત જોડ કહેવાય તો ક્રમયુક્ત જોડો સરખી છે જો બે બે ની જોડ છે કેટલાની છે બે બે ની જોડ છે તો તેમના અનુરૂપ ઘટકો પણ સમાન હોય હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજાવું કે આ પહેલો ભાગ છે એને ઘટક કહેવાય આ બીજો ભાગ છે તેને પણ ઘટક કહેવાય આ ઘટક નંબર એક થયો કહેવાય આ ઘટક નંબર બે અહીંયા પણ ઘટકો છે આ ઘટક નંબર એક અને આ ઘટક નંબર બે ચાલો કેટલા કેટલા ઘટકો છે ડાબી બાજુ બે ઘટકો જમણી બાજુ બે ઘટકો ક્રમયુક્ત જોડ છે બરાબર આ પહેલી જોડ થઈ ગઈ આ બીજી જોડ તો બંનેમાં બબ્બે ઘટકો છે એટલે ક્રમયુક્ત જોડ કેવી છે સમાન છે બબ્બે ઘટકો વાળી બરાબર તો તેમાં ઘટકો પણ સમાન થાય એટલે કે પહેલો ઘટક પહેલો સમાન થાય બીજો ઘટક બીજા સમાન થાય તો આના પરથી લખી શકાય કે એક્સ ના છેદમાં ત્રણ વત્તા એક બરાબર પાંચ ના છેદમાં ત્રણ અને વાય માઇનસ ટુ બાય થ્રી બરાબર વન બાય થ્રી પહેલું પહેલા બરાબર અને બીજું બીજા બરાબર લખી નાખો આ ક્રમયુક્ત જોડો સમાન હોવાથી ઘટકો સમાન થાય હવે આમ આપણે સાદરૂપ આપી દેવાનું તો જો આ વત્તા આ બાજુ જમણી બાજુ જ કેવા થઈ જાય ઓછા થઈ જાય પાંચના છેદમાં ત્રણ ઓછા એક અને ઓછા ટુ બાય થ્રી જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય વન બાય થ્રી પ્લસ ટુ બાય થ્રી સાદરૂપ આપીએ ચાલો એક્સ બાય થ્રી ત્રણ અહીંયા ગુણાકારમાં જાય ત્રણ એકા ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બેના છેદમાં ત્રણ અને અહીંયા છેદ સરખા છે એટલે છેદ એક વખત લખી નાખવાનો અને ઉપરનો સરવાળો ત્રણ ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો સોરી ત્રણ ભાગાકારમાં પહેલી બાજુ જાય ગુણાકારમાં છેદમાં છે એટલે અંશમાં જાય અને વાય બરાબર થ્રી બાય થ્રી ચાલો આ ત્રણ કેન્સલ આ ત્રણ કેન્સલ ત્રણ એકા ત્રણ તો અહીંયા શું આવ્યું એક્સ બરાબર બે અને વાય બરાબર એક આપણા જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો દાખલો પૂરો થઈ ગયો એક્સ બરાબર બે અને વાય બરાબર એક કશું નથી માત્ર ક્રમયુક્ત જોડો જે આપી હોય તેના જો ઘટકો સરખા છે પહેલો ઘટક બીજો પહેલો બીજો તો પહેલાની બરાબર પહેલો ઘટક લખી શકાય બીજા બરાબર બીજો ઘટક લખી શકાય આ નિયમ છે અને પછી શું કરવાનું સાદરૂપ આપી દેવાનું સાદરૂપ કઈ રીતે તો તમને આવડે સાદરૂપ આપતા એક્સ ને કરતા બંને માટે વત્તા એક જમણી બાજુ જાય તો ઓછા થઈ જાય પછી ત્રણ એકા ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બેના છેદમાં ત્રણ ત્રણ ગુણાકારમાં જાય એટલે ત્રણ ત્રણ કેન્સલ એટલે બે વધે એવી રીતે વાયમાં માઇનસ ટુ બાય થ્રી જમણી બાજુ જાય એટલે પ્લસ ટુ બાય થ્રી 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 છેદમાં છે એટલે એક વખત લખવાનો અંશનો સરવાળો બે ને એક ત્રણ ત્રણ એકા ત્રણ એટલે વાય બરાબર એક મળી ગયું આ દાખલા ક્રમાંક એક પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા ક્રમાંક બે જોઈએ દાખલા ક્રમાંક બે ની રકમ આપેલી છે જો ગણ એ માં ત્રણ ઘટકો જો ગણ એ માં ત્રણ ઘટકો હોય અને ગણ બી બરાબર ત્રણ ચાર પાંચ તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા ના ઘટકોની સંખ્યા શોધો આવો પ્રશ્ન આપણને કરેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંયા થોડુંક રફ કામ કરવું પડશે કારણ કે આ વસ્તુ મારે તમને સમજાવવી પડશે વ્યવસ્થિત રીતે કે ગણ એ માં ત્રણ ઘટકો એ માં ત્રણ ઘટકો ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ આપવાનો ઓકે જો ગણ એમાં ત્રણ ઘટકો
ત્રણ ઘટકોની સંખ્યા છે એટલે નંબર ઓફ એ બરાબર ત્રણ થાય, બરાબર ઘટકોની સંખ્યા. ગણ બી બરાબર, ચાલો ગણ બી બરાબર શું આપ્યું, ત્રણ ચાર પાંચ, પણ આમાં ઘટકો કેટલા છે ટોટલ, આ સંખ્યાઓ કેટલી છે, એક બે ત્રણ, ત્રણ આંકડાઓ છે એટલે નંબર ઓફ બી બરાબર પણ ત્રણ થાય. તો એ ગુણ્યા બી કરવાના અને એના ઘટકોની સંખ્યા એટલે કે નંબર ઓફ એ ગુણ્યા બી બરાબર પ્રશ્નાચિહ્ન. આવી રીતે આ રકમ કહેવા માંગે છે, સમજાઈ ગયું. એક ગણ એમાં ત્રણ ઘટક એટલે કે નંબર ઓફ એ બરાબર ત્રણ, બી બરાબર જો તમને શું આપ્યું છે, ગણ આપી દીધો ત્રણ ચાર પાંચ, પણ આ ઘટકો કેટલા છે આમાં, તો કે ત્રણ, એટલે કે નંબર ઓફ બી બરાબર ત્રણ. એ ક્રોસ બી ના ઘટકો શોધો, તો પેલા એ ક્રોસ બી મેળવી લેશું અને તેના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર પ્રશ્ન. આ રફ કામ છે, આ તમારે લખવાની જરૂર નથી, સોલ્યુશન હવે લખાવું છું, ચાલો ધ્યાન રાખજો. અહીંયા અહી ગણ એમાં, અહી ગણ એમાં ત્રણ ઘટકો છે આવું આપણને કીધું, એટલે કે નંબર ઓફ એ બરાબર ત્રણ, આ પહેલી માહિતી થઈ ગઈ. પછી તમને ગણ બી બરાબર આપી દીધું, ગણ બી બરાબર ત્રણ ચાર પાંચ, તો આમાં શું થઈ જાય, આનો મતલબ કે નંબર ઓફ બી બરાબર પણ ત્રણ થઈ જાય. નંબર ઓફ એ અને નંબર ઓફ બી તમને ખ્યાલ પડી ગયો. હવે આપણે એ ક્રોસ બી મેળવવું હોય તો કઈ, નંબર ઓફ એ ક્રોસ બી મેળવવું હોય તો શું થઈ જાય, તો આના માટે સૂત્ર છે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ બી. આ સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ ગુણ્યા બી, નંબર ઓફ એ ક્રોસ બી મેળવવો ત્યારે નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ બી કરી નાખો. નંબર ઓફ એ કેટલા મળ્યા, ત્રણ, નંબર ઓફ બી કેટલા મળ્યા, ત્રણ, ત્રણ તેરી નવ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી ગયો. ખ્યાલ પડી ગયો કે ગણ એમાં કેટલા ઘટકો હતા, ત્રણ, એટલે કે નંબર ઓફ એ બરાબર ત્રણ, બી માં કેટલા ઘટકો છે, એક બે ત્રણ, એટલે કે નંબર ઓફ બી બરાબર ત્રણ. નંબર ઓફ એ ક્રોસ બી મેળવવાનું કીધું, એના બરાબર સૂત્ર છે નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ બી. નંબર ઓફ એ ત્રણ મળ્યું, નંબર ઓફ બી ત્રણ મળ્યું, ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તેરી નવ. આ રફ કામ લખવાનું નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ દાખલા ક્રમાંક બે પણ પૂરો થઈ ગયો. હવે આપણે વાત કરશું દાખલા ક્રમાંક ત્રણ વિશે. તો દાખલા ક્રમાંક ત્રણ માં આપણને રકમ આપેલી છે જી બરાબર સાત આઠ. આખી રકમ નથી લખતો, ટૂંકમાં રકમ લખો જી બરાબર સાત આઠ. એચ બરાબર રકમ આપેલી છે આપણને પાંચ ચાર બે, પાંચ ચાર બે. તો બે વસ્તુ મેળવવાની છે, જી ગુણ્યા એચ અને એચ ગુણ્યા જી, બરાબર. આ બે પ્રશ્ન આપણને પૂછેલા છે. જી એચ રકમ આપી દીધું, જી ગુણ્યા એચ મેળવો અને એચ ગુણ્યા જી મેળવો. ચાલો તો સોલ્યુશન જોઈએ. પેલા જી લખી નાખવાનો કે સાત આઠ આપેલો છે અને એચ પાંચ ચાર બે આપેલ છે. આ વસ્તુ આપેલી છે એટલે કે આપેલ છે, બરાબર. હવે જી ક્રોસ એચ મેળવીએ, જી ક્રોસ એચ, તો જી ના ઘટકો સાત આઠ ગુણ્યા એચ ના ઘટકો પાંચ ચાર બે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર તમને કરતા આવડે છે, કઈ રીતે કરવાનો, પેલું પેલા અરે એટલે કે સાત પાંચ, નાના કૌંસમાં પેલું બીજા અરે એટલે સાત ચાર, પેલું ત્રીજા અરે એટલે સાત બે, પછી બીજું પેલા અરે એટલે કે આઠ પાંચ, બીજું બીજા અરે એટલે કે આઠ ચાર, અને બીજું ત્રીજા અરે એટલે કે આઠ બે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણને જી ક્રોસ એચ મળી ગયું, જી ગુણ્યા એચ. શું કર્યું, જી ના ઘટકો સાત આઠ ગુણ્યા એચ ના ઘટકો પાંચ ચાર બે, એનો બે નો ગુણાકાર કર્યો, પેલું પેલા અરે, પેલું બીજા અરે, પેલું ત્રીજા અરે, બીજું પેલા અરે, બીજું બીજા અરે, બીજું ત્રીજા અરે. હવે આપણે મેળવવાનું છે એચ ક્રોસ જી. તો પેલા એચ ના ઘટકો લખી નાખો, રકમ આપેલા છે જો અહીંયા પાંચ ચાર બે ગુણ્યા જી ના ઘટકો આપેલા છે સાત આઠ, ચાલો સાદરૂપ આપીએ, પેલું પેલા રે ગુણ્યા એટલે પાંચ સાત, પેલું બીજા રે એટલે પાંચ આઠ, બીજું પેલા રે એટલે કે ચાર સાત, બીજું બીજા રે એટલે ચાર આઠ, ત્રીજું પેલા રે એટલે કે બે સાત, ત્રીજું બીજા રે એટલે કે બે આઠ. છગડીયો કૌંસ પૂરો, આ આપણો જવાબ આવી ગયો.
ओके विद्यार्थी मित्रों, आ दाखला क्रमांक 3 पूरो થઈ ગયો। ફરી એકવાર ધ્યાન રાખજો, રકમ માં આપણે g અને h આપેલો તો g ગુણ્યા h અને h ગુણ્યા g મેળવો એવું કીધું। તો g ના ઘટકો h ના ઘટકો લખે આપેલ છે। હવે g ગુણ્યા g ના ઘટકો ગુણ્યા h ના ઘટકો, પેલું પહેલા રે, પેલું બીજા રે, પેલું ત્રીજા રે, બીજું પહેલા રે, બીજું બીજા રે, બીજું ત્રીજા રે, એવી રીતે h ક્રોસ g, h ના ઘટકો પહેલા લખવાના ગુણ્યા કરવાનું, g ના ઘટકો લખવાના, પેલું પહેલા રે, પેલું બીજા રે, બીજું પહેલા રે, બીજું બીજા રે, ત્રીજું પહેલા રે, ત્રીજું બીજા રે, નાના કૌંસમાં આપીને છગડીયા કૌંસ દ્વારા આપણે એને પેક કરી દો એટલે આપણો જવાબ આવી ગયો। આ દાખલા ક્રમાંક 3 પૂરો થઈ ગયો। ઓકે વિદ્યાર્થી મિત્રો,